રંગ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસન દ્વારા કોરોનાના કારણે લાંબા સમયથી બંધ રહેલા બાર રેસ્ટોરન્ટ અને રિસોર્ટ અને 50% કેપેસિટીની સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે હોટેલ રેસ્ટોરન્ટ રિસોર્ટના નામે સંચાલકોને આવનાર ગ્રાહકોના વેક્સિનેશન સર્ટી જોયા બાદ જ પ્રવેશ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. દમણ સેલવાસમાં લોકડાઉન બાદ લાંબા સમયથી બાર રેસ્ટોરન્ટ અને રિસોર્ટ બંધ હાલતમાં હતા. મુખ્ય આરોગ્ય સચિવે ગુરુવારે એક આદેશ મુજબ 1 જુલાઈથી સેલવાસ દમણની હોટલ રેસ્ટોરન્ટ અને રિસોર્ટને 50% કેપેસિટી સાથે ખોલવાની છૂટ અપાઈ છે. સંઘ પ્રદેશ દીવ દમણમાં 100% વેક્સિનેશન અને કોરોના કેસમાં ઘટાડો નોંધાતા પ્રશાસને જાહેર કરેલી SOP મુજબ ગુરુવારથી હોટલ ઉદ્યોગને રાહત આપી છે. નવા આદેશ મુજબ પ્રદેશની હોટલ રેસ્ટોરન્ટ અને રિસોર્ટ સંચાલકને 50% બેઠક ક્ષમતા સાથે શરૂ કરી શકાશે. જ્યારે હોટેલ સંચાલકોએ આવનારા ગ્રાહકોનું વેક્સિનેશન સર્ટિફિકેટ ફરજિયાત ચેક કરી પ્રવેશ આપવાનો રહેશે. જ્યારે પ્રદેશમાં રાત્રે 10 થી સવારે 6 સુધી કરફ્યુ કાયમ રાખવામાં આવ્યો છે. દમણ સેલવાસમાં 50% ક્ષમતા સાથે બાર અને હોટલો ખુલ્લા જ રહે. હવે સહેલાણીઓ મજા માણવા ઉમટી પડશે. જોકે કરફ્યુના સમયમાં વધારો ન કરાતા કેટલાક વર્ગોમાં નારાજગી જોવા મળી રહી છે.